सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्म छदसदृशशोभाक्षियुगल कृपापारवार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरान पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામી ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા મહારાજની જય બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામીની વાતો એ વાતોમાં આપણે પ્રકરણ એકની એકસો ને ઓગણપચાસમી વાત આગળ વાંચી હતી એ અધૂરી છે ત્યાંથી આપણે આગળ વાંચીએ છીએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને સ્વામીએ વાત કરી જે અંતરમાં ટાડું રહ્યા કરે ને ધગી ન જાય તેના બે ઉપાય છે એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વ કરતા સમજવા ને તેમાં સુખ આવે તે સુખ ભોગવી લેવું દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું તે કહ્યું છે જે દાસના દુશ્મન કદી હોય નહીં જેમ કરશે તેમ સુખ થશે સ્વામીની આ વાત આપણે આગળ વાંચી હતી સ્વામી કે અંતરમાં ટાઢું રહ્યા કરીને ધગી ન જાય એના બે જ ઉપાય છે એક છે ભગવાનનું ભજન કરવું અને બીજું છે ભગવાનને સર્વ કરતાં સમજવા ગઈ વખતે મેં વાત કરી હતી કે અંતર ધકી ન જાય એના માટેની બે કેપ્સ્યુલો આમાં સ્વામીએ આપી છે એક ભજન કરવું બીજું ભગવાનને સર્વ કરતાં સમજવા ભજન કરવું એ વિશે આપણે એ વખતે સમજ્યા હતા આજે આપણે સમજીએ ભગવાનને સર્વ કરતાં સમજવા જે બીજી ટેબ્લેટ છે સૌથી અગત્યનું પદ કરતા પદ છે સૌથી ઊંચામાં ઊંચું પદ એ કરતા પદ છે કરતાનું પદ જેની ઉત્પત્તિ કોઈ થકી નથી થઈ જેને કોઈએ કર્યા નથી જે કોઈના કરેલા નથી જે કોઈના દ્વારા નથી જેને કોઈ દ્વારા નિર્માણને પામવું પડ્યું નથી એવા જે છે જે ઈચ્છા પણ કરી શકે છે ક્રિયા પણ કરી શકે છે ક્રિયા માટેનો પદાર્થ વસ્તુ આદિ જે જરૂર પડે એનું સર્જન પણ કરી શકે છે એ જ કરતા છે બીજો કોઈ આ દુનિયામાં કરતા નથી અને કરતા એક મહારાજ છે એટલે જ શ્રીજી મહારાજે વચનામૃતમાં કાર્યાનીનું દસમું વચનામૃત મહારાજ કે અમારો રાજીપો છે તપે કરીને ભગવાનના સાધુએ ભગવાનને રાજી કરવા પણ મહારાજે રાજીપા માટે તપ કીધું પણ તરત મહારાજે એમ કીધું કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતાં સમજવા આટલું જ કલ્યાણને અર્થે છે આત્યંતિક કલ્યાણ કોઈને કરવું છે એને ભગવાનને સર્વ કરતાં સમજવાના છે આ જીવને એક ખબર નહીં એવું એક વડગાળ છે ભૂત વળગે ને એવું એક ભૂત વળગેલું છે જન્મો જન્મનું વળગ્યું છે આ જન્મનું નથી જન્મો જન્મનો છે એ કયો ભૂત ખબર છે કરતાપણાનું ભૂત હું કરું છું મારાથી થાય છે હું ના હોઉં તો ન થાય મારી બુદ્ધિથી થાય છે મારી આવડતથી થાય છે મારી મહેનતથી થાય છે હું આધાર છું કોકનો આવી રીતે અનેક પ્રકારના કરતા પણ આ જીવે જન્મો જન્મથી પોતે ધારી લીધા કરતા એક મહારાજ છે ભગવાનની સીટ લઈ લીધી ભગવાનની હામે બેઠો છે ભગવાનનું ભજન કરે છે ભગવાનની વાત કરે છે તોય પણ ભગવાનનું કરતા પણ એને સ્વીકારી લીધું તમે મંદિરે આવ્યા મંદિરે તમે સ્નોમાં આવ્યા બ્લેક આઈસ થઈ ગયો એમાં આવ્યા પણ વિચાર એવો જે આવવો આ તો મહારાજની દયા અને મહારાજની કૃપા હોય તો અવાજ એવો જે અંતરમાંથી અવાજ ઉઠવો જીભ ઉપર ઘણા બધા શાસ્ત્રોનું આપણે શ્રવણ કરીએ વાંચન કરીએ એટલે કહી શકીએ મહારાજ દ્વારા સત્સંગના પાંચ કામ સારા થતા હોય અને મને કોઈ બિરદાવે કે સ્વામી તમે આ બહુ સારું કર્યું કથા બહુ સારી કરી આ તમે આયોજન બહુ સારું કર્યું હું ચોક્કસ શાસ્ત્રનો જ્ઞાતા છું એટલે હું ચોક્કસ એમ કહીશ કે મહારાજે કર્યું મોટાએ કર્યું પરંતુ અંતરનો નાદ અંતરમાંથી જ એ અવાજ ઉઠવો કે આ મહારાજ જ કરે છે આ મહારાજથી જ થાય આ મોટાથી જ થાય એ જે અંતરમાં પોતાની જાતને કરતા પણ હું મહારાજનું સમજાવું બહુ અઘરું છે આપણે સુખ અને દુઃખની બે તુલાઓની વચ્ચે ઝૂલી રહ્યા છે એની પાછળનું કારણ એક જ છે કે ભગવાનનું કરતા પણ સ્વીકારી નથી શકતા સ્વીકારીએ છીએ મુમુખ શું છે સ્વીકારીએ છીએ કરતા પણ સ્વીકારવા માટેના પોઝિશનો કેટલી જો આપણને સુખ થાય એટલે આપણે સહ સત્સંગમાં છીએ હરિભક્તોને સાંભળતા હોય ગ્રહસ્થને પૂછવામાં આવે કે ભગત કેમ છો સ્વામી બહુ સુખી શું સુખ જોવો સ્વામી અમેરિકા આવે ત્યારે કાંઈ નહોતું વીસ ડોલર લઈને આવ્યો તો દસ ડોલર લઈને આવ્યો તો ઉછીના લઈને આવ્યો તો ત્યાંથી આ સ્ટોર થયો ગાડી થઈ બંગલા થયા છોકરા થયા હિંડોળા થયા છોકરાના લગ્ન થયા આ બધું મહારાજની દયા છે કરતા પણ કોનું સ્વીકાર્યું મહારાજનું સારી વાત છે સત્સંગમાં છે ને એટલે પાછો સત્સંગમાં જો કથા વાર્તાથી જો બરાબર કથા વાર્તાથી ટ્રેન થયેલો ના હોય ને તો એમ જ કે સ્વામી આપણે તો કઈ લીધા વિના આવ્યા હતા પણ બધું આપણા પગ પર ઊભું કર્યું આપણે કર્યું પછી થોડો સત્સંગ કરતો થાય ને એટલે ચેન્જ આવે શબ્દમાં ચેન્જ આવે ભાષામાં ચેન્જ આવે અંદરનો ચેન્જ એ જેદી આવે આવે તે જીવ ભગવાન તુલ્ય થઈ જાય જે પોતાને ક્યારેય કરતા સમજતો નથી એના દ્વારા શ્રીજી મહારાજ આનંદ કાર્યો કરે છે ગોપાળન સ્વામી આખું ચંદ્ર મંડળ ખેંચે ગોપાળાન સ્વામી બિલાડીને ઉંદરના આત્માઓને સીધા જ છોકરાને છોકરીના શરીરમાં મૂકી દે ગોપાળન સ્વામી આખું ગ્રહણ રોકી દે આ બધું ક્યારે થાય ગોપાળન સ્વામી આટલું બધું કરતા ને આટલું બધું થતું તોય કોઈ કે કોઈ કીધું કે સ્વામી આ તો બધું તમારાથી થાય છે જન્માષ્ટમીના દિવસે પારનાની અંદર દર્શન થાય ભગવાનના ગોપાળન સ્વામીના એમાં દર્શન થાય વરસાદના વરસ તો વરસાવી દે જે થયું તે શ્રીજીની સામર્થ્ય બીજા થકી તે કાંઈ ન થાય ઠાલ્યો ફૂલ્યો ફોગટ ફૂલાય બહુ અઘરું છે જીવનમાં છોડવા જેવું જો કોઈ હોય ને તો ઘર છોડવાની જરૂર નથી અમે કહીએ છે ના છોડશો ઘર ના છોડશો ઘર ના છોડશો સાધુ ના થાશો પણ છોડવા જેવું જો કોઈ હોય તો કરતાં પણ છોડો મારે ને તમારે બેન કરતાં પણ છોડવાનું છે આ કથા કોણ કરે છે હું કરું છું જોયું કરતાં પણ મહારાજ કરે છે એમ થાય તો ઓહો કથા કરવા વાળાની સુખ પણ જો આ મહારાજ કરે છે એમ ન થાય મહારાજ દ્વારા થાય છે એમ ન થાય અને એ ક્યારે કે જ્યારે તમને યશ મળે આ જીવ યશનો એટલો ભૂખ્યો છે એટલો ભૂખ્યો છે એને યશ એટલો બધો ગમે છે કે કોઈએ થોડું ખારું કીધું ખાલી કઢી બનાવી હોય કઢી અને પાંચ જણા વખાણ કરતા હોય કઢી તો બહુ સરસ બની હવે ખબર નથી કે આને બનાવી છે હવે વારો કોઈક બીજાનો હોય પણ કઢી આમને કરી હોય એટલે ઓલા વારા વારાના વખાણ થતા હોય એટલે આને શું થાય ત્યાં જઈને કઢી બહુ સારી લાગી આજે તો મેં વઘાર કર્યો હતો હા એટલે બસ આટલાથી જીવ આટલું એક કઢી બનાવવાનું કરતા પણ આ જીવ છોડી શકતો નથી હવે આની પાસે મોટા મોટા સત્પુરુષો જેવું ઐશ્વર્ય આવે તો હું કરતા પણ છોડે આવે જ નહીં પહેલાં તો અને આવે તો છોડે શું થોડુંક કરતો હોય આપણે કરીએ છીએ કેટલું જે આ બ્રહ્માંડના બ્રહ્માંડા દિશો કરે છે એની સામે આપણે શું કરીએ કીડી જેવા જીવ છીએ એક આટલો સ્નો પડે ને બે સુસવાટા વાગે તો એની અંદર તો બે સ્વેટરને જાકીટને કેટલું પહેરવું પડે હવે આપણે એવા જીવ અને કરતાં પણ માનીને બેસી ગયા છે કે હું કરું છું ને મારાથી થાય છે કાંઈ આપણાથી થતું નથી બધું પુરુષોત્તમ નારાયણ કરે છે પણ આમાં સ્વામી એમ કે છે કે કરતા પણ ભગવાનનું સમજવું કરતા પણ મુમુખ શું છે ને સુખમાં કરતા પણ સમજે છે કોને કર્યું સારું થાય એ કોને કર્યું મહારાજે કર્યું બરાબર છે વાંધો નહીં સ્વીકાર લીધું મુમુક શું છે એને જે મુમુક્ષું નથી એને એવું સ્વીકાર્યું છે કે આપણે તો આપણા બળથી કરીએ છીએ હવે દુઃખમાં શું થાય છે કે દુઃખમાં પણ મુમુક શું છે એવું વિચારે છે આ ભગવાને આવું કેમ કર્યું મહારાજે આવું કેમ કર્યું મેં તો કઈ ખોટું કર્યું નથી મેં તો કોઈનું કાંઈ લીધું નથી હું તો કોઈનું કાંઈ ખરાબ ઈચ્છતો નથી અને મારું જ કેમ ભગવાન આવું કરે છે આ કરતાપનામાં ખોટ આવી કારણ કે ભગવાનની સંપૂર્ણ સત્તા સ્વીકારી નહીં બીજું કદાચ ભગવાન નથી કરતા તો બીજાને કરતા માને આ આ વ્યક્તિને મારું હારું નથી થવા દેવું આ વ્યક્તિને મને આગળ નથી આવવા દેવો આ વ્યક્તિને મારો ધંધો બગાડી નાખવો છે આ વ્યક્તિને મારું ઘર છીન ભીન કરી નાખવું છે અને આપણે જ્યારે આવું કોઈ ઉપર આક્ષેપ કરીએ છે અને આપણે ને આપણે જ ગાઈએ છીએ મારી મરજી વિનારે કોઈથી તરનું નવ તોડાય આપણે જ ગાઈએ છીએ મારી મરજી વિનારે કોઈથી તરનું નવ તોડાય આવું આપણે જ ગાઈએ છીએ નિત્ય ગાઈએ છે અને એની મરજી વિના કોઈ આપણું ઘર ભાંગી નાખશે એની મરજી વિના કોઈ આપણો ધંધો તોડી નાખશે એની મરજી વિના કોઈ આપણું અપમાન કરી નાખશે એની મરજી વિના કોઈ આપણું આપણને મારી નાખશે એની મરજી વિના આપણને કોઈ આ જગતમાં પાછા પાડ દેશે એની મરજી વિના કાંઈ થતું નથી આવું આપણે રોજ ગાઈએ છીએ છતાંય પણ રાત દિવસ જે કોઈ વિક્ષેપો આવે છે આપણે બધા મમુકશું એટલે સારું જે થાય એમાં તો તરત જ પોપટની જેમ બોલીએ મહારાજે કર્યું મહારાજથી થયું મહારાજ કરે મમુકશું છીએ અને કોઈ એવું નથી કહેતો બધા બોલવાવાળા એવા જ હોય કોઈને જીવનો નાદ પણ હોય આત્માનો નાદ પણ હોય જેને સાધનાએ કરીને સિદ્ધ કર્યું હોય બહુ મોટી સાધના છે શ્રીજી મહારાજનું કરતાપણું પણ પડે પળે સ્વીકારવું એ સાધના છે એ હિમાલયમાં બેસવાથી નથી સિદ્ધ થતું એ એવરેસ્ટના શિખર ઉપર સિદ્ધ નથી થતું એ આખી જિંદગી કોઈ હવા વાયુ ભક્ષણ કરીને રહે તો પણ કરતાપણું પણ શ્રીજી મહારાજનું સિદ્ધ નથી થતું કર્તા પણ સિદ્ધ કરવા માટે શ્વાસે 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 બહુ સરસ એક રટના છે કઈ રટના જો મહારાજના શબ્દોમાં કહું બહુ સરસ છે ગઢડા અંત્ય પ્રકરણનું તેરમું વચનામૃત ભગવાનનું કરતા પણ કેવી રીતે સ્વીકારવું એ ક્યારે રહે આપણને શ્વાસે શ્વાસે જો આ અનુસંધાન રહે ને તો મહારાજનું કરતા પણ રહે મહારાજ શું કહે છે મહારાજના શબ્દો બેઠા વાંચું સ્વામિનારાયણ હરે અને તે ભગવાન છે કોણ ભગવાન જે કરતા છે જે કોઈ કરતા છે એક જ છે અને એ ભગવાન સ્વામિનારાયણ છે એ ભગવાન છે તે જ આ દેહના પ્રવર્તનારા છે આ દેહના પ્રવર્ત પ્રવર્તનાર કોણ છે એ ભગવાન તે ગમે તો આ દેહને હાથીએ બેસારો અને ગમે તો બંદી ખાનામાં ન ખાવો કોને ગમે તો એ ભગવાનને હાથીએ બેસારો કે બંદી ખાનામાં ન ખાઓ ગમે તો આ દેહમાં કોઈક મોટો રોગ પ્રેરો કોને ગમે તો એ ભગવાનને પણ કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નથી જે હે મહારાજ આ મારું દુઃખ છે તેને ટાળો કોઈ દિવસ શ્રીજી મહારાજના પોતાના શબ્દો છે કોઈ દિવસ પ્રાર્થના કરવી નથી કે આ દુઃખ છે મારું ટાળો બહુ ગજબના શબ્દો છે આ મારા હૃદયમાં બહુ સ્પર્શી ગયેલા શબ્દો છે મહારાજના બહુ જ વાલા શબ્દો છે માટે આપણે તો પોતાના દેહને આ મારું દુઃખ છે તે તેને ટાળો શા માટે શા માટે એવું ભગવાનને નહીં કહેવાનું મારું દુઃખ છે ને ટાળો તો એટલા માટે નહીં કહેવાનું આપણે તો પોતાના દેહને ભગવાનના ગમતામાં વર્તાવો છે તે જેમ એ ભગવાનનું ગમતું હોય તેમ જ આપણને ગમે છે પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેસ માત્ર પણ નોખું રાખવું નથી વાહ આપણે મહારાજને એક થઈ જવું છે આપણે મહારાજને નોખું નથી રહેવું મહારાજ એમ કે છે એ ભગવાનને જ ગમતું છે એ જ મને ગમે છે મારી કોઈ નિંદા કરે છે મારી જીવી ના રે મારા મહારાજને ગમે છે એના હૃદય મારી નિંદા આપે છે મારી કોઈ સ્તુતિ કરે છે મારા મહારાજને ગમે છે સ્તુતિ કરાવે છે એમાં રહીને મારા સ્તુતિ કરે મારી કોઈ સેવા કરે છે મારા મહારાજ આમાં રહીને મારી સેવા કરે છે મારા પ્રત્યે સદભાવ થાય છે મારા મહારાજ આમાં રહીને સદભાવ કરે છે પણ તોય મારે આ સદભાવમાં કુભાવમાં બંધાવવાનું નથી આ બે માયા છે સદભાવ છે અને કુભાવ છે એ હામેના વ્યક્તિ માટે જે હશે પણ તમને એની કોઈ પણ પ્રકારની અસર થાય છે મારા હૃદયને સદ્ભાવને ને કુભાવની કોઈ પણ પ્રકારની અસર થાય છે બે બંધન છે બંધન છે સદભાવ છે એ મારા મહારાજનો પ્રસાદ છે કુભાવ છે એ મહારાજનો પ્રસાદ છે તમારા કુટુંબ પરિવારના હજારો પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય કરતા પણ એટલે શું આ તો ગજબની દવા છે જીવનના કરોડો પ્રશ્નો અબજો પ્રશ્નો શ્વાસે શ્વાસના પ્રશ્નો કોઈને ઊભા થતા હોય અને શ્વાસે શ્વાસે આસમાન તૂટી જાય એટલા દુઃખ આવતા હોય પણ જો આ થિયરીને બરાબર સમજીને મગજમાં ફિટ કરી દીધેલી હોય અને હૃદયમાંથી આ જ ઉદ્ગાર નીકળે તો એ જીવનના અંતિમ શ્વાસ સુધી નહીં શ્વાસ પૂરા થયા પછી પણ ક્યારેય દુઃખી ના હોય એનો કોઈ દુશ્મન ના હોય એનો કોઈ શત્રુ ના હોય કોઈ શત્રુ ના હોય એની માટે મિત્ર પણ પરમાત્મા હોય શત્રુ પણ દેખાય તો એ વિચારે કે આ પરમાત્માની ઈચ્છા જ છે એવો થઈ જાય આનો પ્રેક્ટિસ આપણે કરવી જોઈએ મોક્ષના માર્ગમાં કરતાપનાની પ્રેક્ટિસ કરવી જોઈએ એક નાની વસ્તુમાં આપણે મહારાજનું કરતાપનું નથી સ્વીકારી શકતા આપણને ગમે છે પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેસ માત્ર પણ નોખું રાખવું નથી અને આપણે જ્યારે જો આપણે જ્યારે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી માટે ભગવાનની ઈચ્છા એ કરીને ગમે તેવું સુખ દુઃખ આવે આપણે કહીએ ને ઘણી વખત ભગવાનના ભક્તો હોય હોય તો કે મારા નસીબમાં જ આવું છે મારા નસીબમાં જ આવું છે અરે આપણા નસીબ નથી આપણા નસીબમાં તો શ્રીજી મહારાજ છે ખબર છે અહીં તમારે પેલી કોડ સિસ્ટમ હોય ને કોઈ પણ વસ્તુ ઉપર કિંમત લખેલી ના હોય ને કોમ્પ્યુટરાઈઝ હોય ને એમ આપણી આપણું ખાલી દેખાય છે શું ખબર શ્રીજી મહારાજ પછી અંદર સુખ આવે છે કે દુઃખ આવે છે બારકોડ ની અંદર મૂકેલું કોને મૂકેલું છે મહારાજે આપણે જે દિવસની આ કંઠી બાંધીને વર્તમાન ધાર્યા અને શ્રીજી મહારાજને કીધું હું તમારો આશ્રિત છું તે દિવસથી જ મહારાજ છે શા માટે કોઈને કેવું મારા નસીબની અંદર કાંઈ નથી અરે મારા નસીબમાં સૌથી મોટું રતન લાગ્યું મોટું મહારાજ લાદ્યા મારા નસીબમાં ગુરુજી જેવા મોટા સાધુ લાદ્યા સિદ્ધને રહીએ રે કંગાળ શા માટે કંગાળ રહેવું કોઈને કહેશો નહીં મારું પ્રારભ ભૂંડું છે મારા જેવું એવું કોઈનું આ જગતમાં નહીં કોટી બ્રહ્માંડોમાં કોઈનું પ્રારભ નથી અરે મોટા બ્રહ્માંડા દિશોનો પ્રારંભ મારા જેવું એવું નથી કારણ કે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ એની વાતો એનું વચનામૃત એના મોટા સત્પુરુષ એના સાધુ એના ભક્તો એનો સત્સંગ નહોતી દીઠીન નહોતી સાંભળીએ મહારાજ મને મળે શા માટે કંગાળ રોટલો ખાતો હોય તો એ કેફ હોય કેફ હોય એક ધનાર્થ એક ધની વ્યક્તિ હોય પૈસાવાળો હોય ને એની પાસે અહીંયા આગળ કેટલાય રૂપિયાવાળા તમે અમેરિકામાં જોશો કે જેને હુકો રોટલો ખાવો પડે છે બોલો એક મિલિયનર્સ વ્યક્તિ વર્ષો પહેલાં ભેગો થયેલો મને અને હું ફોન કરું ત્યારે ગાડીમાં જ હોય સવારે ગાડીમાં રાતે ગાડીમાં દાડે ગાડીમાં ભાઈ તું ગાડીમાં જ તો કે ગાડીમાં ખાવાનું હું તો કે કોરો અડધો રોટલો ને ભાજી તોય પણ ખુશ ને આનંદ ક્યાં પહેલાં મિલિયન રૂપિયા જોઈને તો આપણે આ પ્રારંભની અંદર કદાચ ખાવું પીવું માન અપમાન સુખ દુઃખ આ શરીરમાં કંઈ આવ્યું પણ આપણું પ્રારંભ તો મહારાજ છે આવું સ્વીકારવું પોતાના આત્માને આ વાત બહુ સમજાવી સમજાવવાથી થાય છે ફક્ત અડધો પોણો કલાક ઉપદેશ ના લેશો સવારની કથા સાંભળી હાજે પોણો કલાક કથા સાંભળી કે આપણે ક્યારેક કથા ગુરુજીની મૂકીને સાંભળી એનાથી નહીં પોતે પોતાના ગુરુ થવું પડે પળે પળે પોતાનો સદગુરુ પોતે થાવું પડે છે કેતા પોતાના આત્માને સતત ઉપદેશ આપવો પડે આ કે મહારાજની સીટ ભલો થઈને ના લેતો મહારાજની સીટ ભલો થઈને ના લેતો આવું સતત સમજાવવું પડે તો જ ભગવાનનું કરતા પણ કોઈ પ્રારબ્ધ નથી માટે ભગવાનની ઈચ્છા એ કરીને ગમે તેવું સુખ દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહીં અને જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું અને આવી રીતની જે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ તેની યુક્ત એવો જે ભક્ત તેના ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેની રક્ષાને તો ભગવાન પોતે જ કરે છે એટલે મહારાજ કે છે સુખ દુઃખ આવે પણ એમાં ભગવાનનો ભક્ત અકળાઈ જાય નહીં ક્યારે ના અકળાય કે સંપૂર્ણ ભગવાનને કરતાં પણ સ્વીકારે તો જ ના અકળાય આપણે જાણીએ છીએ આપણા સત્સંગમાં પ્રસંગ છે કે બ્રહ્માનંદ સ્વયં મુક્તાનંદ ગામડા ફરવા ગયા ગામની અંદર આવ્યા અને ત્યાંનો વૈરાગી બહો આપણા સંપ્રદાયને આપણા સત્સંગ પ્રત્યે દ્વેષી મહારાજનો દ્વેષી સંતોનો દ્વેષી મુક્તાનંદ સોઈને બ્રહ્માનંદ સ્વામીને લઈ જઈને ઓરડામ પૂરી દીધા અને છરો ઘસે જીવન મુક્તિ એવો શબ્દ લખ્યો છે અદ્ભુતાનંદ સ્વયંની વાતોમાં જીવન મુક્તિ નાક ઓર કાન તુમારે કાટને હે કે અને આમ ઘસ્યા કરે બસ નાક કાન કાપવા છે જીવન મુક્તાના નાક કાન કાપવા છે આમ બોલ્યા કરે ઓરડામ પૂરી દીધા છે એટલે મુક્તાનંદ સ્વાય બ્રહ્માનંદ સ્વામી બે સંતો ભજન કરે છે મહારાજને સંભારે છે શ્રીજી મહારાજે પોતાના મુખેથી દાદા ખાચરના દરબારમાં સંતો ભક્તો આગળ આ વાત સ્વયં કરી છે એવું અદ્ભુતાનંદ સ્વામીની એ વાતમાં છે એકસોને એંસી નંબરની વાત છે અદ્ભુતાન સ્વાયની મૂળ વાર્તાઓ છે ને એમાં મહારાજે પોતે દરબાર ગઢમાં આ વાત કરી છે તો બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વાયને કે સ્વામી આજે તો આપણા નાગકાન કાપશે સ્વામી આને કદાચ હાથ કાપ્યા હોત પગ કાપ્યા હોત તો તો કંઈ વાંધો નહોતો પણ આ નાગ કાન કાપશે આ બેય સદગુરુઓના ચરિત્રો છે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી આવા મોટા મોટા સંતોના દાદા ખાચર પર્વતભાઈ આવા ભક્તોના જે કોઈ ચરિત્રો ક્યારેક ન્યૂન ભાવ દેખાય એવું ચરિત્ર આવે ક્યારેક દોષ ભાવ દેખાય એવું પણ ચરિત્ર આવે ક્યારેક અનિશ્ચય નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો એવું પણ ચરિત્ર આવે પણ હંમેશા એક વસ્તુને દ્રઢ કરીને રાખવી કે મહારાજ અને મોટા પુરુષો આ પૃથ્વી પર ડ્રામા કરે છે એક પ્રકારનો રોલ છે એનો એટલે બ્રહ્માનંદ સ્વામી હમણાં જે વાત કરશે એ વાત કોઈ સાંભળે તો અખ્તર ડાયો હોય એ વાત વાંચી હોય અને એને જો એને જો સૌળું ગ્રહણ કરતા ના આવડે તો એમ થાય બ્રહ્માનંદ સ્વામીને આવા સંકલ્પો થવા લાગ્યા પણ આ બધા ચરિત્રો છે આપણને સમજાવવા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે મહારાજ સ્વામી હાથ પગ કાપે તો વાંધો નહીં પણ આપણા નાકકાન કાપશે મુક્તાનંદ સ્વામી કે સ્વામી આપણે આગળ જન્મો જન્મથી કેટલાય બૈરા છોકરા માટે આપણે નાકકાન કપાવ્યા હશે આવે આવી વાત વાંચે કોઈ તો મુક્તાનંદ સ્વામી આગલા જન્મો ધરીને આવેલા હતા એક બાજુ પર કહેવાય સ્વામી ધામમાંથી આવ્યા હતા પણ આ બધા ચરિત્રો છે આ બધી વાતો આપણને સમજાવવા માટે ત્યાં બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી જે સંવાદ કરે છે એ આપણને જોઈન કરે છે પાછલા મુમુખ શું છે એને આ વાત મળે તો આ વાત મળે તો એ પોતે સમજી શકે જન્મો જન્મ તો આપણે કેટલા માટે નાકકાન કપાયા છે એટલે કદાચ આ જન્મે એવું દુઃખ આવે તો દુઃખ ના માની લેવું મુક્તાનંદ સ્વામી કે આગળ કેટલા માટે આપણે આવું કર્યું છે તો આ જન્મ ભગવાન માટે બ્રહ્માનંદ સ્વામી કે પણ સ્વામી નાક કાપશે એટલે મુક્તાનંદ સ્વામી કે ભગવાન હમને રક્ષા કરશે શબ્દ આવો છે મુક્તાનંદ સ્વામી એવું બોલ્યા ભગવાન હમને રક્ષા કરશે એટલે બ્રહ્માનંદ સ્વામી એવું બોલ્યા હું અમને રક્ષા કરશે કે આ ઊભો થઈને છરો લઈને આવે છે હમણાં અને હું મહારાજ અમને રક્ષા કરશે આવું સ્વામી બોલ્યા બ્રહ્માનંદ સ્વામી ત્યાં તો ઓલો છરો લઈને ચાલ્યો આવે પણ એક પટેલની બાઈ જતી ગામનો મોટો પટેલ એ બાઈ એ બાઈએ સાંભળ્યું કે આ બાવો ક્યારનો બોલે છે એની અંદર ભગવાને પ્રવેશ કર્યો મહારાજ એવું બોલ્યા કે અમે એ બાઈમાં પ્રવેશ કર્યો અને બાઈમાં પ્રવેશ કરી અને ગામનો ચોકીદાર હતો એ ચોકીદારને જઈને બાએ બાઈએ કીધું કે ઓલા સંતોને છોડાય ઓલા બાઓ એને મારી ને એ આવ્યો ગાળો બોલતો બોલતો આવ્યો અને ઓલાને પેલો છરો ઘસતો હતો ને વૈરાગ્ય એને માર્યો મારી અને એને પાડી દીધો ને બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને ગામના પાદર સુધી મૂકવા આવ્યો મહારાજે આ વાત સ્વયં કરી પછી મહારાજ એવું બોલ્યા કે મુક્તાનંદ સ્વામીના બ્રહ્માનંદ સ્વામીને એવું નિશ્ચયનું બળ ને એવી તાકાતવાળા કે કદાચ ઓલા વૈરાગી બાવા સામે જોયું હોત તો જળ જેવો થઈ જાત એની દ્રષ્ટિથી જળ થઈ જાત પથરા જેવો થઈ જાત પણ સંતો એવું ના કર્યું મહારાજ કે અમારી મરજી માર્યા આ કરતાપણું સ્વીકાર્યું શું કહે છે સ્વામી કે છે કે ભગવાન નું કરતા પણ સ્વીકારો તો એમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું અને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું બેય પ્રસાદ છે દુઃખ છે કડવું કારેલા જેવું છે સુખ થોડું મીઠું લાગે સ્વીટ છે પણ બેય ને મહારાજની ઈચ્છા બહુ સરસ આપણું કઈક સારું થાય આપણે કદાચ થોડું ધારી રાખ્યું એવું થઈ જાય હરિ ઈચ્છા હરિકૃપા ત્યારે શું માનવું હરી કૃપા અને કદાચ આપણે કંઈક ધાર્યું અને એનાથી વિપરીત પરિણામ આવ્યું હરી ઈચ્છા આખી જિંદગીમાં હરિ કૃપાણ હરિ ઈચ્છા હરિ કૃપાન હરિ ઈચ્છા હરિ કૃપાણ હરિ ઈચ્છા બેમાંથી એક જ થાય છે આપણે ભાવતું કદાચ મળી ગયું ભોજન આપણે તેવા જીવો છીએ કદાચ આપણને ભાવતું એવું મળી ગયું કૃપા વાંધો નહીં આપણને ગમતું એવું મળી ગયું કૃપા અને કદાચ ના કંઈક થયું આપણે ધાર્યું વિપરીત પરિણામ આવ્યું હરી ઈચ્છા પણ એની વચ્ચે જે ભગવાનનો ભક્ત રહે છે દુઃખી થતો નથી અહીં આગળ કહે છે અંતરમાં ટાઢું રહ્યા કરે કારણ કે અંતરમાં ટાઢું રહેશે તો જ ભગવાનમાં વૃત્તિ જોડાશે નહીં તો નહીં જોડાય એટલા માટે સ્વામી કહે છે કરતા પણ શું કરો કારણ કે આપણું સૌથી મોટામાં મોટું સૌથી મોટામાં મોટું આપણું કર્તવ્ય છે મહારાજમાં વૃત્તિ રાખવી સૌથી મોટું આપણા માટે પાપ ગઢડા અંતેના સત્તરમાં વચનાઓમાં શ્રીજી મહારાજ કહે છે ભગવાનના ભક્તોને ભગવાન સિવાય બીજી જગ્યાએ પ્રીતિ એ જ મોટું પાપ છે આપણી માટે પાપ કરવા ક્ષણ આ જ છે કે ભગવાન બીજે પ્રીતિ અને ભગવાન સિવાય બીજે પ્રીતિ તો જ થાય કે જ્યારે ભગવાનનું કરતા પણ આપણે છોડીએ જો સૌથી મોટા કાર્ય કરતા આપણે શબ્દ વપરાય ને કાર્ય કરતા આ મારા કાર્ય કરતા છે એમ કહે મામા કાર્ય કરતા કરતા ક્યાં છે કરતા શબ્દ ક્યાં રહ્યો પાછળ કાર્ય ક્યાં હોય આગળ આ દુનિયાના સૌથી બેસ્ટમાં બેસ્ટ કાર્ય કરતા અને એના સિવાય બીજો કોઈ કાર્ય કરતા છે જ નહીં એક મહારાજ છે કાર્ય બધું દેખાય જે થકી આ જગત છે તેને કોઈ ન જાને રે આખું જગત દેખાય કાર્ય દેખાય પણ કરતા ના દેખાય અને આપણે બધા હોઈએ કાર્ય કરતા કરતાઓ બધા આગળ અને કાર્ય કાંઈ ના મળે કાર્ય જીરો કરતા ખબર ને કાર્ય કરતા તમારે સિક્કો લગાવીને હું કાર્ય કરતા છું પણ કાર્ય કરતા પણ કાર્ય કંઈ ના મળે અને ભગવાન કહેવા તમામ કાર્યો કરે છતાંય છુપાઈને રહે બોલો સારું એ કરે સારું એ કરે અને યશ આપણને અપાવે તું કરે છે બીજાના હૃદયમાં પ્રવેશ કરીને બીજાને કે આને આને કહો તું બહુ સારું કરે છે તું સત્સંગ માટે બહુ સારું કરે તું મંદિર માટે બહુ સારું કરે તું શાસ્ત્ર માટે બહુ સારું કરે આવું એમ બીજા પચીસ જનના હૃદયમાં પ્રવેશ કરે આમાં રહીને કર્યું એને ઓલા પચીસમાં રહીમાં એને કર્યું અને કરી અને યશ પોતાના ભક્તને આપે આ કેવા મોટા કાર્ય કરતા જે કાર્ય જ કરે છે કરતા તરીકે દેખાતા જ નથી કરતા તરીકે આપણને બનાવે છે પણ આપણી બહુ મોટી પરીક્ષા છે માટે પોતાની જાત સાથેની કોઈ પ્રકારની છેતરપિંડી નહીં એવું જો કાર્ય હોય તો એક જ છે કે મહારાજને કરતાપના તરીકે સ્વીકારવા માટે રાતને દિવસ એનો અભ્યાસ કરવો અભ્યાસથી થાય છે અભ્યાસ વિના થતું નથી મેં કીધું એમ કે હંમેશા પોતાનું કર્તાપનું મારાથી ક્યાં ક્યાં લેવાય છે આપણે પકડવું પડે દિવસના અભ્યાસથી આપણે આખા દિવસમાં કેટલી વખત પોતે કરતાં થઈ જઈએ છીએ શું મારા કોઈએ વખાણ કર્યા તો મને સારું લાગ્યું મતલબ હું કરતા છું મારી કોઈ નિંદા કરી મને ખરાબ લાગ્યું મતલબ હું કરતાં પોતે થયો છું મારા કોઈ કાર્યમાં હું નિષ્ફળ ગયો મારા કાર્યમાં કહેતા હું જે કાર્ય કરું છું નિષ્ફળ ગયો એટલે હું હતાશ થઈ ગયો એનો અર્થ કે હું કરતાં પોતે થયો છું હું કાર્યમાં સફળ થયો એટલે મને એટલો બધો આનંદ ઉત્સાહ થઈ ગયો મતલબ હું કરતા થયો છું પણ જે કાંઈ થાય છે મહારાજની ઈચ્છા હું તો એની ઇન્સ્ટ્રુમેન્ટ છું એક રોબટ છું એનો કંટ્રોલ થાય છે અને એના કંટ્રોલથી હું ચાલી રહ્યો છું એના કંટ્રોલની અંદર અત્યારે નિષ્ફળ જવાનું છે હું નિષ્ફળ ગયો છું પરંતુ જો એ ભાવ ન રહે તો બહુ મોટું નુકસાન થાય મેં એક આ કથા એક વાંચી હતી હમણાં એક પુસ્તકમાં જ્યારે આગળ ત્યારે જ મને એક દ્રષ્ટાંત સ્પર્શી ગયું હતું કે એક યુરોપના એક સંત હતા એગ્રોપિનસ નામના સંત એને યુરોપની અંદર ખબર નહીં કોઈ કારણોસર ત્યાંનો રાજા નીરો હતો એ એવો હતો કે જેને એ સંત કોઈક ધર્મનો પ્રચાર કરતા હશે એને એનો દ્વેષ હતો એને એક હુકમ બહાર પાડ્યો કે એગ્રોપિનિયસને અત્યારે ને અત્યારે યુરોપ છોડી દેવાનું ફરમાન કરવામાં આવે છે સૈનિકોને મોકલ્યા અને કહેવામાં આવ્યું કે એને કોઈક દેશ છોડી દે યુરોપ છોડીને એને આફ્રિકા જવાનું છે પહેલાં કાળા પાણીની જે આફ્રિકાની અંદર મૂકી આવે આફ્રિકાની અંદર એને જવાનું છે અહીંથી યુરોપમાંથી નીકળી જાય આફ્રિકા પાછા જાય આવું કાંઈક એને ફરમાન કર્યું આ સંત હતા એ સંત જમવા બેઠા હતા એને ઘણા દિવસે લગભગ પાંચ છ દિવસ જ ભોજન મળ્યું હતું અને જમવા બેઠા તાજુ ત્યાં પેલા સૈનિકો આવ્યા અને કે તમારે અત્યારે આફ્રિકા જવાનું છે ત્યારે સંત એવું બોલ્યા કે ભગવાનની કૃપા ભગવાનની મારી પર બહુ મોટી કૃપા મારે હવે આ છોડીને જવાનું છે હું જમી લો પછી જાઉં ઓલા કે રાજાએ કીધું છે કે તમારે અત્યારે જ જવાનું છે એ ચાલો હવે આફ્રિકા જઈને હસતા હસતા ઊભા થઈ ગયા આને શું કહેવાય આ શું સ્વીકાર્યું કહેવાય ભગવાનનું કરતા પણ કરતા પણ ભગવાનનું સ્વીકાર લીધું જો સહજમાં દુખ ના થયું જોયું દુઃખ ના થયું ગુરુજી હમણાં આ બ્રહ્મસત્ર થયો ત્યારે આપણા ભરૂચના સંજયભાઈ એને પોતાના પ્રવચનમાં આ વાત જાહેરમાં કરી છે એના મિત્ર હતા અને એના પિતાશ્રી હોસ્પિટલમાં દાખલ હતા એને કંઈક એટેકનો પ્રોબ્લેમ હતો અને બીજા રોગોય હતા શરીર લગભગ એનું અડધો અડધ નહોતું ચાલતું પછી એના મિત્ર એટલા સત્સંગી નહીં પણ છતાં એને ગુરુજીમાં ભાવ વાત કરી કે ભાઈ ગુરુજીની વાત કરજો ગુરુજીને ન કેશનું પાણી આપ્યું મહારાજનું એ દાદા હતા એ બેઠા થયા જેને ડૉક્ટરે રજા આપી દીધી હતી કે હવે આને ચોવીસ કલાકમાં બોલાવી લો સંબંધીઓને આ નહીં રહે એ વ્યક્તિ ઊભા થઈને બ્રહ્મસત્રની અંદર શિબિરમાં પહોંચ્યા કંડારી એ જ્યારે પહોંચ્યા એ જે નક્કેશનું પાણી એ એ વોર્ડની અંદર બીજા જે કોઈ હતા એવા દર્દી આઈસીયુમાં બધા સિરિયસ જ હતા એ બધા વોટર ઓફ વડતાલ છે પ્રચાર એવો થયો કે આ વોટર ઓફ વડતાલ કે વડતાલના સંતોએ મોકલ્યો એટલે આ વોટર ઓફ વડતાલ છે બધાએ પીધું આખો વોર્ડ ખાલી થઈ ગયો આગળ મેં આ વાત કરી હતી હવે એ ખાલી થઈ ગયો સંજયભાઈએ આખી આ વાત સભામાં કરી ત્યાં આગળ પછી જે ગુરુજી બોલ્યા છે એ શબ્દો બહુ અગત્યના છે કે મોટા પુરુષોનું કેટલા કેટલું કેટલું સૂક્ષ્મ દર્શન હોય છે જે ગુરુજી એમ બોલ્યા જ્યારે સંજયભાઈ આ પ્રવચન કર્યું ને ત્યારે ગુરુજી એવું બોલ્યા કે જો ભાઈ નખ કેશનું પાણી એ તો શ્રીજી મહારાજનું છે શ્રીજી મહારાજનો પ્રતાપ એમાં સહેજે હોય દવાના સ્ટોર ઉપર દવાઓ હોય એ દવા પછી આ ડોક્ટર આપે કે બીજો ડોક્ટર આપે મહત્ત્વ દવાનું છે બરાબર ગુરુજીએ આવી રીતે જે સંજયભાઈએ આખી વાત ગુરુજીનો મહિમા ઉપર જ એને વાત કરી ગુરુજીએ આપ્યું થયું એને એક ભાવ હતો ને એને કીધું પણ તરત ગુરુજીએ એ વાતને જે વળાંક આપ્યો વળાંક એવો આપ્યો કે દવાના સ્ટોરમાં દવા છે એ તો કોઈ પણ ડોક્ટર આપે તો તાવની દવા છે તાવને અસર કરે જ એમ નકેશનું પાણી અસર કરે જ આવું ગુરુજીએ કીધું પણ મેડિકલ સ્ટોરમાં દવા ચોક્કસ છે પણ જો ડૉક્ટર એ જો પ્રયોગશાળા જેવો હોય આપણને પ્રયોગશાળા બનાવી દેવો હોય ને આપણને એવી દવા આપે પ્રયોગ કરવા માટે પાંચ દહ પ્રકારની તો એ દવા પડી છે પણ ડૉક્ટર બતાવ્યા વિના લે તો એ વસ્તુ પછી મમુખ શું સમજવાની છે કે મહારાજનું ચોક્કસ એની અંદર કરતાં પણ હું મહારાજનો જ છે પણ મહારાજ પણ એ કાર્યની અંદર ભળીને એવું કાર્ય કરે છે મોટાના સંકલ્પે કરે છે કેટલાય કાર્યો એવા હોય છે કે જેની અંદર શ્રીજી મહારાજ અને શ્રીજી મહારાજ પોતે કરતા પણ જેની અંદર મહારાજ પણ પોતે કરતા પણ છોડી દે છે અને એક મોટા પુરુષને આધીન થઈ જાય જાને એક કરતા છે અને ભગવાન એનું ઇન્સ્ટ્રુમેન્ટ છે આવા થઈ જાય છે પણ એ કોને થાય છે કે જે એકદમ અહમ શૂન્ય થાય છે જેને પોતાનું કરતા પણ પડે છોડી દીધું છે એને એવું થાય છે બાકી આ જીવને તો સારું કરે એટલે કોઈ પણ કે આ સારું કર્યું એટલે મેં કીધું એમ કઢી કોને બનાવી પાંચ જણ વખાણ કરે આને વઘાર કર્યો છે એટલે ઓલાને કહેવા જાય કે મેં કર્યું છે કો આ જીવને એવો સ્વભાવ છે સારું કર્યું તો મેં કર્યું એવું છે માનવ જાને મેં કર્યું કરતલ બીજો કોઈ આ અધૂરા રહે ને અરી કરે સો હોય આપણાથી કાંઈ થતું નથી આપણે આદર્યું હોય ને તો એ અધૂરું રહે એને પૂરું કરવું હોય ત્યારે કરે છે એક બ્રાહ્મણ હતો ઉપનિષદોમાં કથા આવે છે એ બ્રાહ્મણનો બગીચો બગીચાની સરસ સંભાળ રાખે અંદર ફૂલ કરે તુલસી કરે એમાં એક ગાય રોજ બગીચો આવીને બગાડે એટલે આ બ્રાહ્મણને એમ થયું કે આ ગાય રોજ બગીચામાં આવે છે ને એક દિવસ એને પાઠ બનાવી દેવો એમાં ગાય બગીચામાં રોજ એને ક્રમ પ્રમાણે આવી ખાવા અને આ બ્રાહ્મ એ દંડો લઈને ઉભો હશે અને માર્યું ને તે એક ગાયના સીધા મર્મ સ્થાનમાં વાગ્યું એટલે ગાય ત્યાં મૃત્યુ પામી તરત ગાય મૃત્યુ પામી એટલે ગૌ હત્યાનું પાપ આને લાગ્યું આનો આ જે બ્રાહ્મણો તો એનો અંતકાળ આવ્યો ત્યારે એને લેવા જમદૂતો આવ્યા ગૌ હત્યાના પાપે કરીને આને ઉપાડ્યો લઈ ગયા જમપુરીમાં જમપુરીમાં લઈ ગયા એટલે ત્યાં જઈને પછી એને ધરમરાજા સામે મૂકવામાં આવ્યો ધરમ રાજા કે શું પાપ ગૌહત્યાનું પાપ છે આના માથે એટલે એને જે સજા આપવાની આપો પેલો બ્રાહ્મણ કે ઉભા રહો ગૌ હત્યા મેં નથી કરી તે નથી કરી કોને કરી કેટલો જ્ઞાની હશે એને કેવો જવાબ આપ્યો કે ગૌહત્યા મેં નથી કરી તો કોને કરી ગૌહત્ય ઇન્દ્ર કરી છે કે કોને કરી છે ઇન્દ્રએ આ સેભાઈ મગજમાં બે તમને ઇન્દ્ર એ કરીશ કેમ તો કે હાથના દેવતા ઇન્દ્ર છે આપણા તમામ ઇન્દ્રિયોના દેવતાઓ છે એમાં હાથના દેવતા ઇન્દ્ર દેવ છે દેવતા ઊઠી ગયા આપણે નથી કહેતા કાનમાં ના સાંભળાય તો આપણે શું કહીએ કાનના દેવતા ઊઠી ગયા એટલે કાન તો છે પણ દેવતા નથી દેવતા બેઠા નથી ઓફિસ ખોલીને એટલે બંધ છે અવાજ ના જાય અંદર કોઈને જીભના દેવતા ઉઠી જાય તો ખબર જ ના પડે કે આ શું હતું કહો અમારે એક ભગત હતા ને અંદર એને કેળાની અંદર ઘી નાખીને ખવડાયું ભગતને પૂછવામાં આવ્યું જમાડીને ઊભા થયા પછી કે ભાઈ કેળામાં ઘી લાગ્યું તો કે ના મને જ કેળા જેવું કેળા જ લાગ્યા એટલે ભાઈ ઘી હતું પણ જીભના દેવતા ઉઠી ગયા હોય ના ખબર પડે કાનના દેવતા ઉઠી ગયા હોય તો અવાજ ના ખબર પડે એમ આને એમ કીધું કે હાથના દેવતા ઇન્દ્રએ જ્યારે ઓર્ડર કર્યો મારા હાથને ત્યારે એ ગાય મરી એટલે સજા કોને થવી જોઈએ ઇન્દ્રને કેવી ખોપરી હશે મામા બોલો ક્યાંથી ક્યાં વળગાડ દીધું એટલે આ જમદું તો તો તરત ધરમ રાજા કે ભાઈ એની વાત સાચી છે કારણ કે દેવતા જ્યાં સુધી કાર્યમાં ભળે નહીં ત્યાં સુધી કાર્ય થાય જ નહીં ઇન્દ્રિયોની અંદર જો દેવતા બેઠેલા ના હોય તો એ ઇન્દ્રિયો કાર્ય કરવાને સમર્થ ના થાય એનો અર્થ કે આ સજા ઇન્દ્રને થાવી જ જોઈએ એટલે જમદૂતોનો ઓર્ડર કર્યો કે ઇન્દ્રને પકડવા જાઓ એટલે જમદુ તો પૂગી ગયા ઇન્દ્ર તો બેઠા છે સિંહાસન ભાઈ ઇન્દ્રને કે હાલો ઇન્દ્ર કે ભાઈ હું અહીં સ્વર્ગની અંદર સ્વર્ગનો રાજા લોકો પુણ્ય કરીને અહીં આવે અને મને તમે નરકમાં લઈ જાઓ પણ બોલાવે છે ધરમ રાજા આવવું પડશે લઈ ગયા શું છે તો કે આવું થયું છે ઓલો બ્રાહ્મણ તો પાછો આવી ગયો આવી ગયો શરીરમાં રહેવાય લાગ્યો બેઠો થઈ ગયો પાછો એ તમારા બૈરા છોકરા જો લેર કરવા લાગ્યો આ બાજુ ઉપર ઇન્દ્રને કહેવામાં આવ્યું કે તમને આ સજા ભોગવવી પડશે ઇન્દ્ર કે હું સજા ચોક્કસ ભોગવીશ પણ મને થોડો સમય આપો મને થોડો સમય આપો એક બે દિવસનો આ કહેવા વાંધો નહીં આપ્યો ઇન્દ્ર પૃથ્વી ઉપર બ્રાહ્મણનું રૂપ લઈને આવે ગરીબ બ્રાહ્મણનો આ બગીચાની અંદર આ જે હતો ને બગીચામાં કંઈક કામ કરતો હતો બ્રાહ્મણ એટલે ઇન્દ્ર આવી અને પછી આને કે બહુ સરસ બગીચો છે આ ગુલાબના ફૂલ બહુ સારા છે આ મોગરો બહુ સારો થયો બહુ માવજત કરતા લાગો છો ભાઈ હવારથી હા જુદી મહેનત હું કરું છું મારા હાથે આ બધું તૈયાર કર્યું છે ઇન્દ્ર જમદું તો લઈને જ આવ્યા હતા એ લઈને આવ્યા હતા કે આને જેવું સ્વીકારે કે હું મારા હાથે કરું છું ના કરું છું એટલે પકડજો આ બધું મારાથી થયું છે કે આ બધું કેટલા મારા બાપ દાદા વખતથી આ બધું ચાલ્યું આવે છે હું જન્મ્યો તે દી હું હમદ ન થયો ત્યારથી મહેનત કરું છું ત્યારે આવા બધા પુષ્પો થયા છે ત્યારે આવી વાડી બની છે અને ઢોર ઢાંખર કંઈ પણ આવે એને ગરવા નથી દેતો અંદર અને આવે ને આવે ને તેને તરત મારીને કાઢું અરે એક ગાય હતી એ ગાય રોજ આવી હતી ને ગાયને મેં તો મારી જ મરી ગઈ ગાય મરી ગઈ પણ બગીચો તો મેં સાચવ્યો કે ઇન્દ્ર પેલા જમદૂતન કે પકડો આવે અને પકડી લીધા એટલે જીવને પાછું કેવું છે સારું હોય ને ત્યારે કરતા થઈ જાય પણ કંઈક બગડ્યું બગડ્યું ત્યાર શું કે ભગવાને આવું કેમ કર્યું હશે ઓલાએ બગાડ્યું બીજાને દોષ આપે બીજા ઉપર નાખે આવો જીવનો સહજ સ્વભાવ છે પણ ભગવાનના ભક્તએ આ અભ્યાસ સતત કરવો જોઈએ કે મહારાજનું કરતા પણ હું કેટલું સ્વીકારી શકું છું જીવમાં એકાંતમાં જ્યાં આપણને સાંભળવાવાળા આપણે જ છીએ આત્મા પોતે જ વક્તા છે અને આત્મા પોતે શ્રોતા છે પોતે જ શ્રોતા શ્રીજી મહારાજે વચનાવૃતમાં વ્યાખ્યા કરી છે આત્માની વ્યાખ્યા કે આત્માના સ્વરૂપને સમજાવવાવાળો એ વક્તા છે અને એ સમજવાવાળો એ પોતે જ શ્રોતા છે આપણા જ આત્માને શ્રોતા બનાવીને આપણે જ વક્તા તરીકે એને સમજાવવાનું છે કે હું મહારાજના કરતાપનાને કેટલું સ્વીકારું છું દિવસમાં કઈ કઈ જગ્યાએ મેં કરતાપનું શ્રીજી મહારાજનું લઈ લીધું એનું સંશોધન જ્યારે આપણે કરીશું ને ત્યારે આપણી ખોટ ભાંગશે એ ખોટ એવી છે કે એ ખોટ જપ કરવાથી નથી ભાંગતી એ ખોટ શાસ્ત્રોના અનેક પ્રકારના વાંચનથી નથી ભાંગતી એ ખોટ રોજ કથા સાંભળવાથી પણ નથી ભાંગતી એ ખોટ એવી છે કે પોતે અભ્યાસ પોતાને જ કરવો પડે છે પોતે જ પોતાના વોચ જેમ પેલા ટોક્યો શહેરની અંદર કેમેરા તો ગોઠવ્યા જાપાનની અંદર પણ એ કેમેરા ફાયર બ્રિગેડ સેન્ટરવાળા ગોઠવ્યા ખરા પણ એને ફાયર બ્રિગેડ ઉપર નહોતા રાખ્યા આખા શહેરમાં ગોઠવી દીધા ગમે તે આગ લાગે તો બમ્બો ભૂગી જાય પણ એ હળગી ગયું એમ આપણે આપણા જ આત્મા ઉપર કેમેરો ગોઠવી રાખવો પડે કે જો આ જગ્યાએ મેં કરતા પણ લીધું આ જગ્યાએ મેં મહારાજની સીટ લઈ લીધી આ જગ્યાએ મેં મહારાજની સીટ લઈ લીધી એવું આપણે દિવસમાં ખોળીએ ને તો આપણે તો એવા જીવ હોઈએ છે કે હાવ નાની બાબત કશું લેવા ન હોય ને એની અંદર એ ભગવાનની સીટ છોડવા તૈયાર થતા નથી હા બસ કઈ જગ્યાએ નથી લીધી એ ઓછું નીકળે જાજી વાર લઈ લીધેલું હોય કારણ કે આપણે વૃત્તિના બેઝ ઉપર જ બેઠા થયેલા છે વૃત્તિ એ જન્મો જન્મની આપણે એવી દ્રઢ કરેલી છે કે એ વૃત્તિ ઉપર જ આપણે જે કાંઈ ચાલ્યન કરીએ ને એમાં એ જ રહે અને એને છોડવા માટેનું એક છે કે એમ થાય કે મહારાજને રાજી કરવા છે મોટાને રાજી એનો રાજીપો છે ને એ જ મારી મૂડી છે એનો રાજીપો છે ને એ જ મારી મૂડી છે આ ક્રિયાથી મહારાજ રાજી તો જ થશે કે હું હંમેશા મહારાજ જેમ ભગવાન આપણને યશના ટોપલા આપે છે ને એમ જે મહારાજની સામે ટોપલો નાખે ને ત્યારે મહારાજ બહુ રાજી થાય જેમ ગુરુજીને સંજયભાઈ દ્વારા ગુરુજી સામે યશનો ટોપલો નાખ્યો કોને મહારાજે નાખ્યો ને તો ગુરુજીએ ડબલ ભેગો કરીને સામો નાખ્યો અને એવા ટોપલા નાખવાની મજા પછી મહારાજની મજા આવે ને મોટા નહીં મજા આવે એમ મહારાજ આપણને બધી જગ્યાએ કરતાં પણ બહુ આપશે બહુ જ આપશે ભગવાનને ટેવ જ છે એક તો આપણું અહમ વૃત્તિવાળું એટલે આપણને મહારાજ કે હું તો ચિંતામની તુલ્ય છું મારો ભગત જે ચિંતવે આપું એટલે આપણને આપ આપ જ કરે પણ આપણને જ્યારે આંખો ખુલે ત્યારે આને છોડવું આને છોડવું આપણે સારા છીએ એટલે આપણને જ આવું બધું થવાનું કરતા પણ આપણે જ વધારે લઈ લઈશું કારણ કે આપણે સારા છીએ મોક્ષના માર્ગે ચાલેલા છીએ મોટા પુરુષ પાસે રહેલા છીએ ભગવાનના સારા સંતોના યોગમાં છીએ એટલે આપણને થાય ને મામા કોને થાય થાય તો આપણને થાય એટલે કરતા પણ મહારાજનું જેવું છે એવું જો આપણે સ્વીકારીએ તો મહારાજ બહુ રાજી થાય અને એવા કરતા દ્વારા આપણા અંતરમાં પણ આપણને ટાઢું રહે એટલે અહીંયા આગળ સ્વામી વાત કહે છે કે દાસના દુશ્મન હરિકદી હોય નહીં જેમ કરશે તેમ સુખ થશે કદાચ આપણને દુઃખ આવે તો એવું ના સમજવું ભગવાન કોઈ દી આપણા દુશ્મન ના હોય એ જે દુઃખ આપશે એમાં આપણું સારું જ હશે એની ઈચ્છા અને આપણી ઈચ્છા બેને નોખી રાખવી નથી એની જે ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ આવું જો રહે તો આપણને ક્યારેય પણ અંતરમાં ધગી ના જવાય અને અંતરમાં ટાઢું રહે સે જે સેજે ભગવાન ભજાય એટલે સ્વામીની આ વાત છે સ્વામીની આ વાતનો આખાનો સાર એટલો નીકળે છે કે આપણા પ્રારંભ શ્રીજી મહારાજ છે અને એની ઈચ્છા એ જ આવડું સુખ દુઃખ છે આવું સ્વીકારીને જીવન જીવવું એવું સ્વામી આપણને એમની વાત દ્વારા અહીં સમજાવે છે એકસો ને વાત પ્રકરણ પહેલાંની પૂર્ણ થાય છે હરિકૃષ્ણ મહારાજની જે શ્રી પતિમ શ્રી ધરમ સર્વદે ભક્તિધર્માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે હરીકૃષ્ણ મહારાજ